થોડા દિવસો અગાઉ ડીસામો અઘળિયા પેઢીનો એક વેપારી એંસી લાખની લૂંટનો ભોગ બન્યો હતો ત્યારે બનાસકાંઠાની જવાજ પોલીસે ડીસામાં લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા હતા અને બનાસકાંઠા પોલીસે ડીસામાં લૂંટ કરનાર આરોપીઓનો ખોફ દૂર કરવા જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો ડીસામાં અઘળિયા પેઢીની લાખોની લૂંટ કરનાર આ લૂંટારુઓને પોલીસે લઈ આ લૂંટારુઓ ગુનેગાર હોય લોકોમાં તેઓનો ખોફ દૂર કરવા ડીસામો પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને કૂકડા ચાલથી ચલાવવામાં આવ્યા હતા આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો ડીસામો પાંચેક દિવસ અગાઉ જેમ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપિયા છેતાલીસ લાખ ઉપરાંતની રકમ ભરેલો થેલો બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો જે બાબતે આંગડિયા પેઢીના કર્મચારી નિકુલ પંચાલની ફરિયાદના આધારે ડીસા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પાંચેક દિવસ સુધી અઢીસોથી વધુ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી તેમજ લીધા ગુનેગારોની પૂછપરછના આધારે પોલીસે સતત પેટ્રોલિંગ અને તપાસ કરતા કુલ સાત આરોપીઓની ધરપકડ કરી હતી જે અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા દ્વારા પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાયા બાદ તમામ આરોપીઓને ડીસા ખાતે લવાયા હતા અને પોલીસ દ્વારા લો આ તમામ રેઢા ગુનેગારોનો ખોફ દૂર થાય તે હેતુથી લૂંટ થયેલ વિસ્તાર લાલચાલી સહિત આરોપીઓ જે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં તેરમીનાળા કુવા જૂના બસ સ્ટેન્ડ ફુવારા વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં વરખોડો કાઢીને ફેરવવામાં આવ્યા હતા પોલીસે તેઓને જાહેરમાં વરઘોડો કાઢી તેમને એક સંદેશો આપ્યો હતો કે આવા લુખા તત્વોની જે ડર છે એ લોકોમાંથી દૂર થાય અને લોકો આઝાદીથી જિંદગી જીવી શકે જે આ ડીસાના એચ એમ આંગળીયા પેઢી છે તેના કર્મચારીઓ સવારે પોતાના માલિકના ઘરેથી આ રૂપિયા લઈને જ્યારે એક્ટિવા પર નીકળ્યા હતા અને તેવા સમય આ રીઢા ગુનેગારોએ આ ની વોચ રાખી હતી અને વોચ રાખ્યા બાદ બંદૂકની અણીએ લૂંટ કરીને તેઓ ફરાર થયા હતા અને તમામ આરોપીઓને બનાસકાંઠાની જાબાજ પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડીને એક દાખલો બેસાડ્યો છે કે બનાસકાંઠામાં લુખાતત્વોનો કોઈ ખોફ નહીં રહે